વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન માં ફ્રી વખત તમારું સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયો ની અંદર આપણે સ્ટાર્ટર્ડ 10th ની જે થર્ડ પોયમ છે ગ્રોઈંગ એનો અભ્યાસ કર્યો હતો, તો હવે આજે આપણે સ્ટાર્ટર્ડ 10th ની લાસ્ટ અને ફોર્થ પોયમ વિનલા ટ્વાઇલાઇટ જે એડમ યંગ દ્વારા ગાવામાં આવેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. હવે વિનલા ટ્વાઇલાઇટ એ ખરેખર છે શું, તો કે એક ઓલ સિટી નામનો આલ્બમ સોંગ છે, આલ્બમ છે એનું સોંગ છે વિનલા ટ્વાઇલાઇટ, જે એડમ યંગ દ્વારા ગાવામાં આવેલું છે. જોઈએ આપણે લાઈન બાય લાઈન. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. હવે આ પોયમમાં ખરેખર છે શું, તો કે એક કવિ છે પોતાની પ્રિયતમની યાદમાં આ પોયમ લખે છે. કવિ છે પોતાના પ્રિયતમથી કોઈ પણ કારણોસર અલગ થઈ ગયા છે, અને ત્યાર પછી કવિના મગજની અંદર, કવિના મનની અંદર, કવિના દિલની અંદર જે વાતો છે એ વાતો કવિ આ પોયમ દ્વારા કહેવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે જોઈએ શું કહે છે. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. હવે કવિ છે વિનલા ટ્વાઇલાઇટ એટલે કે સુગંધીદાર સંધ્યા, વિનલા ટ્વાઇલાઇટ એટલે સુગંધીદાર સંધ્યા. હવે સાંજના સમયે કવિ છે પોતાના અગાસી ઉપર બેઠા છે. હવે અગાસી ઉપર બેઠા બેઠા કવિ શું કરે છે, તો એક ધારું આકાશ તરફ જોવે છે. હવે એક ધારું આકાશ તરફ આપણે જોઈએ છીએ તો આપણે શું લાગે કે તારાઓ છે ધીમે ધીમે નીચે આવી રહી એવું લાગે છે. તો કવિ જ્યારે આકાશ તરફ અમે જોઈએ છીએ ત્યારે કવિને તારાઓ ધીમે ધીમે નીચે આવે છે, તો એ ઘટના સાથે કવિ પોતાની પ્રિયતમને લઈ લે છે અને શું કહે છે, ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. લીન તો કે લીન ડાઉન તો કે નીચે ઝૂકી રહ્યા છે, લીન ડાઉન તો કે નીચે ઝૂકી રહ્યા છે. કોણ નીચે ઝૂકી રહ્યું છે, સ્ટાર્સ તારાઓ. શા માટે, તો કે ટુ કિસ યુ, કિસ ચુંબન કરવા માટે. કોને ચુંબન કરવા માટે, યુ આયા, યુ મતલબ આજે પ્રિયતમની, પોતાની પ્રિયતમ, કવિની પ્રિયતમ. એટલે શું કવિ કહે છે, ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ. કવિ કહે છે પોતાની પ્રિયતમને કે આજે તો તારાઓ પણ તને ચુંબન કરવા માટે નીચે ઝૂકી રહ્યા છે. ત્યાર પછી એન આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ. હવે સાંજનો સમય છે, સાંજના સમયે શું હોય, તો કે આપણે આપણી જે કંઈ ભોજન હોય, ભોજન લઈને આપણે સુવાનો સમય છે. તો કવિ શું કહે છે, એન આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ. કવિ કહે છે કે હું સાંજે સુઈશ નહીં, શું કરીશ, તો કે લાઈ અવેક જાગતો રહીશ, લાઈ અવેક જાગતો રહીશ, અને જાગીને શું કરશે, તો કે મિસ યુ, તને યાદ કરતો રહીશ. કવિ કહે છે આજે તો તારાઓ પણ તને ચુંબન કરવા માટે નીચે ઝૂકી રહ્યા છે, અને હું આજે આખી રાત્રિ જાગતો રહીશ ને તને યાદ કરતો રહીશ. ત્યાર પછી શું કહે છે, પોર મી અ હેવડોસ ઓફ એટમોસ્ફિયર. પોર એટલે કે રેડવું, પોર મી અ હેવડોસ, ભારેખમ જામ. હેવડોસ મતલબ ભારેખમ જામ. શેનો ભારેખમ જામ, તો કે એટમોસ્ફિયર, વાતાવરણ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જૂના જમાના લોકો છે, પહેલાંના લોકો છે, એને આપણે પૂછશું કે પેલા લોકો પાણી કઈ રીતે પીતા, તો કે લોકો પેલા આ રીતે પાણી પીતા, એક વ્યક્તિ ઉપરથી પાણી રેડતો હોય ને બીજો વ્યક્તિ આમ પાણી પીતો હોય, ત્યારે એ લોકોની તરસ છીપાતી, ત્યાં સુધી એની તરસ ન છીપાતી. એટલે કહે છે કે રેડ પોર, એટલે કે તું રેડ ધરાઈ ધરાઈ ને પીવું છે, એટલે પોર મી હાઇડોસ, જ્યાં ભારેખમ જામ છે તું રેડ અને પીવડાવ. કેનો ભારેખમ જામ, તો કે એટમોસ્ફિયર, આ જે ભારેખમ વાતાવરણ, જે ભારેખમ જામ છે મને તું રેડ અને મને પીવડાવ. એવું કોણ કહે છે, તો કે કવિ કોને કહે છે, પોતાની પ્રિયતમને. હવે ઉપરની લાઈન મેં કીધું પોર મી હાઇડોસ ઓફ એટમોસ્ફિયર, આ વાતાવરણનો ભારેખમ જામ મને પીવા દેવે. શા માટે જામ પીવા દે, કોસ, કારણ કે આવે ડોઝ સેફ એન્ડ સાઉન્ડલી. ડોઝ ઓફ એટલે ઝોલું ખાવું, ડોઝ ઓફ એટલે ઝોલું ખાવું. આપણે જોઈએ છીએ કે બધા લોકો નશો કરે છે, નશો ક્યારે, કેવા સમયે નશો કરે છે, તો કે સાંજના સમયે. શા માટે, કેમ કે પોતાનું જે ચિંતા છે, પોતાનું જે ટેન્શન છે, ટેન્શન ભૂલીને શાંતિથી સૂઈ શકે, એને શાંતિથી આરામ મળી શકે, શાંતિથી ઊંઘી શકે. એટલા માટે કવિ પણ એ કહે છે અહીં ઉપરની લાઈનમાં શું કીધું, જો આ લાઈનમાં, એન્ડ આઈ લાઈક અવે એન્ડ મિસ યુ, હું તને યાદ કરીશ એટલે મને નીંદર આવશે નહીં, એટલા માટે પોર મી આઈ ડોસ એટમોસ્ફિયર, આ વાતાવરણનો ભારેખમ જામ મને પીવા દે, જેથી કરીને આઈ વિલ ડોસ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. સેફ એન્ડ સાઉન્ડ એટલે સુરક્ષિત રીતે, જેથી કરીને હું સુરક્ષિત રીતે આરામથી એક ઝોલું ખાઈ શકું. બટ પરંતુ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. હવે કવિ જ્યારે એવું કહે છે કે આ ત્રણ લાઈન સમજીએ, કવિ એવું કહે છે કે હું તને યાદ કરતો રહીશ, તને જાગતો રહીશ, એટલે સુવા માટે શું કરવું પડશે, તો કે ભારેખમ જામ પીવો પડશે. ભારેખમ જામ પીશ તો મને નીંદર તો આવશે, પણ જ્યારે હું સુવા જઈશ એવા સમયે આઈ વિલ મિસ, મને યાદ આવશે, આઈ વિલ મિસ, મને યાદ આવશે. શું યાદ આવશે, યોર આર્મ્સ અરાઉન્ડ મી, મારી ફરતે તારા વીંટળાયેલા હાથ, એ મને યાદ આવશે અને હું સૂઈ શકીશ નહીં. આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યુ ડિયર. હવે કવિ કહે છે, કવિ જ્યાં બેઠા છે ત્યાં બેઠા બેઠા પોતાની પ્રિયતમને યાદ કરે છે, પોતાની પ્રિયતમને મિસ કરે છે. હવે ઉપરની લાઈનમાં કીધું, આ લાઈનમાં શું કીધું, તો કે હું તને યાદ કરીશ, મને સુવા માટે ભારેખમ જામ જોશે,
તો હું સુઈ શકીશ, પણ જ્યારે સુવાનો પ્રયત્ન કરીશ ત્યારે મને મારી ફરતે વિંટેડર દ્વારા હાથ યાદ આવશે. હવે કવિ શું કહે છે, આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ, મેં તને એક ટપાલ પોસ્ટકાર્ડ. હવે પહેલાના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતો ત્યારે શું કરતા લોકો, તો કે પોસ્ટકાર્ડ ટપાલ દ્વારા વાતચીત કરતા. એટલે કવિ કહે છે કે આઈ વુડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યુ ડિયર. અરે વાલી, મેં કદાચ તને એકાદું પોસ્ટકાર્ડ એકાદી ટપાલ મોકલી હોત તો. કોસ હવે શા માટે પોતાની પ્રિયતના ટપાલ મોકલવાનું કહે છે, કોસ આઈ વિશ યુ વેર હિયર, કારણ કે વિશ હું ઈચ્છું છું. શું ઈચ્છે છે, યુ વેર હિયર, કે તું અહીંયા, હિયર એટલે કે અહીંયા, તું અહીંયા હોય એવું કવિ ઈચ્છે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે આ સાથે સાત લાઈનનું ગુજરાતી જોઈએ તો, કે ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ, આજે તો તારાઓ પણ તને ચુંબન કરવા માટે નીચે ઝૂકી રહ્યા છે. એન્ડ આઈ વિલ, આઈ લાઈ અવેક એન્ડ મિસ યુ, અને હું આજે આખી રાત જાગતો રહીશ અને તને યાદ કરતો રહીશ. પુઅ મી હર્ડ ઓસ ઓફ એટમોસ્ફિયર, મને આ ભારેખમ વાતાવરણનો જામ પીવા દે. કોસ આઈ વુડ, આઈ વિલ ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી, કારણ કે હું શાંતિથી અને સલામતીથી એક ઝોકું ખાઈ શકું. બટ આઈ વિલ મિસ યુ આર્મ્સ અરાઉન્ડ મી, પરંતુ જ્યારે હું ઝોકું ખાવાનો પ્રયત્ન કરીશ ત્યારે મારી ફરતે વીંટળેલા તારા હાથ મને યાદ આવશે. આઈ વુડ સન અ પોસ્ટકાર્ડ ઇઝ રેર, વાલી મેં કદાચ તને એકાદું પોસ્ટકાર્ડ એકાદી ટપાલ મોકલી હોત તો. કોસ કારણ કે આઈ વિશ યુ હેર, કારણ કે હું એવું ઈચ્છું છું કે તું અહીંયા હોય. હવે આગળના સ્ટેજમાં જોઈએ તો, આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. લાઇટ બ્લુ મતલબ આછો ભૂરો પ્રકાશ. હવે આછો ભૂરો પ્રકાશ ક્યારે આવે, તો કે જ્યારે સવારનો સમય હોય ત્યારે, જ્યારે સૂરજ ઉગતો આવતો હોય, એટલે સવારના 4-5 વાગ્યાનો જે સમય હોય ત્યારે ધીમે ધીમે શું થાય, તો કે અંધારું છે, ધીમે ધીમે ડલ થવા લાગે અને આછો ભૂરો પ્રકાશ છે એ ફેલાવા લાગે આખી પૃથ્વી પર. તો કે શું કહે છે, આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. નાઇટ એટલે કે રાત્રિ, ટર્ન એટલે કે બદલાતી, આખી રાત્રિને આછા ભૂરા પ્રકાશ બદલાતી જોઈશું. વોચ એટલે કે જોવું. હવે કવિ છે આ લાઈનમાં શું કહે છે કે આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ, આખી રાત્રિને આછા ભૂરા પ્રકાશમાં બદલાતી જોઈશ. ઇનડાયરેક્ટલી કવિ એવું કહે છે કે હું આખી રાત્રિ સુધી જાગતો રહીશ ને તને યાદ કરતો રહીશ. ત્યાર પછી બટ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ યુ, અને આગળ લાઈનમાં એવું કીધું કે હું આખી રાત્રિ સુધી જાગતો રહીશ. પછી તરત જ કવિ પાછું એવું કહે છે, શું કહે છે, બટ પરંતુ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ, સેમ એટલે પહેલાના જેવી, અહીંયા સેમ એટલે સરખું નહીં, પહેલાના જેવી, વિધાઉટ એટલે ના વગર, યુ એટલે કે તારા વગર. કવિ પોતાની પ્રિયતમને કહે છે, પોતાની પ્રિયતમની યાદશક્ત વાતચીત કરે છે. એક સમય એવો હતો જે જગ્યા પર કવિ બેઠા છે એ જગ્યા પર કવિ અને પોતાની પ્રિયતમ સાથે બેસીને આખી રાત્રિ સુધી બેસતા વાતચીત કરતા અને આખી રાત્રિ એ સાથે સમય વિતાવતા. પરંતુ આજે એ જ જગ્યા પર કવિ એકલા બેઠા છે, એટલા માટે કવિ કહે છે કે બટ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ યુ, કે આ રાત્રિ છે એ પહેલાંના રાત્રિ જેવી ને શા માટે, કેમ કે આજે તું અહીંયા છે નહીં. એટલે કહે છે કે આજની રાત્રિ તારા વગર પહેલાંના રાત્રિ જેવી હશે નહીં. બીકોઝ કારણ કે ઇટ ટેક્સ ટુ ટુ વિસ્પર ક્વાઇટલી, ક્વાઇટલી શાંતિથી વિસ્પર, ધીમેથી વાતચીત કરવી, વિસ્પર કાનમાં કેવું, ધીમેથી વાતચીત કરવી. ટુ એટલે કે બે લોકો, ટેક્સ એટલે કે જરૂરિયાત રહે છે. બીકોઝ કારણ કે એને ઉપલેનમાં એવું કીધું કે આજની રાત્રિ પહેલાંના રાત્રિ જેવી હશે નહીં. શા માટે, બીકોઝ કારણ કે ઇટ ટેક્સ ટુ ટુ વિસ્પર ક્વાઇટલી, શાંતિથી વાતચીત કરવા માટે બે લોકોની જરૂરિયાત રહે છે. જ્યારે આજે કવિ એકલા છે, ધ સાયલેન્સ ઇઝ અન સો બેડ. હવે રાત્રિના સમય દરમિયાન આપણે એકલા બેઠા હોય તો ખૂબ જ શાંતિ લાગે આપણે, એમ થાય કે ખૂબ જ શાંત વાતાવરણ છે, મજા આવે. પરંતુ ધ સાયલેન્સ ઇઝ અન સો બેડ, આજે સાયલેન્સ જે શાંતિ છે, રાત્રિની શાંતિ પણ કવિને કેવી લાગે છે, સો બેડ, એટલી બધી ખરાબ નથી લાગતી. પેલા શરૂઆતમાં કવિને શાંત વાતાવરણ છે ખૂબ જ સારું લાગે છે, પણ ટીલ આઈ લુક એટ માય હેન્ડ ફીલ સેડ, ટીલ જ્યાં સુધી હું મારા હાથ સામે ન જાઉં ત્યાં સુધી મને શાંતિ ખરાબ લાગતી નથી. પણ જેવા જ કવિ પોતાના હેન્ડ, લુક એટ માય હેન્ડ, જ્યારે કવિ એવું કહે છે, જ્યારે હું મારા હાથ સામે જોઉં છું એન્ડ ફીલ સેડ. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ, હાથ સામે જોઈને કેમ આપણને ઉદાસીનતા ફીલ થાય, આશ્ચર્યજનક લાગે? એટલે કવિ કહે છે કે ટીલ આઈ લુક એટ માય હેન્ડ એન્ડ ફીલ સેડ, કે જ્યાં સુધી હું મારા હાથ સામે જોઉં અને હું ઉદાસ ફીલ ન કરું ત્યાં સુધી મને આ શાંતિ છે જે રાત્રિનું શાંત વાતાવરણ છે એટલું બધું ખરાબ લાગતું નથી. હવે આપણને એવું થાય કે સર, એના હાથ સામે જોઈને શા માટે ઉદાસીનતા ફીલ કરે છે? કોસ ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ આર રાઈટ વેર યોર ફીટ પરફેક્ટલી. કોઈ પોતાની પ્રિયતમને કહે છે, શું કહે છે, ધ સ્પેસીસ એટલે કે જગ્યા, કેની જગ્યા, બિટવીન એટલે કે ની વચ્ચેની, કેની વચ્ચેની, તો કે માય ફિંગર્સ, મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં શું હતું, કે રાઈટ વેર યોર ફીટ પરફેક્ટલી.
ફીડ એટલે કે બેસી જતી હતી યોસ એટલે કે તારી શું તો કે આંગળીઓ યોર ફિંગર્સ તારી આંગળીઓ બેસી જતી હતી એ પણ કેવું હતું કે ચોક્કસપણે રાઈટ ચોક્કસપણે પરફેક્ટલી સંપૂર્ણપણે એટલે કે આજની રાત્રે મને એટલા માટે ઉદાસ લાગે છે કેમ કે જ્યારે હું મારા હાથ સામે જોઉં છું ત્યારે મને એવું ફીલ થાય છે કે એક સમયે આ જ હાથની આંગળીઓ વચ્ચે કંઈક તારી આંગળીઓ રહેલી હતી જ્યારે આજે તો કે આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એ ખાલી પડેલી છે એટલા માટે કવિને શું થાય છે તો કે ફીલ સેડ ઉદાસ ફીલ થાય છે ને એના કારણે જે શાંતિ છે એ ખૂબ જ એને ખરાબ લાગે છે પછી આપણે હવે આગળની સ્ટેન્જામાં જોઈએ તો આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યુ વેસ થો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન ટુ ડેઝ થો એટલે હોવા છતાં પણ થો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન ટુ ડેઝ રાત્રિના નિંદ્ર આવવાની બંધ થઈ ગઈ છે શું કરે છે બધા વ્યક્તિઓ કે દિવસના કામ કરે છે રાત્રિના સમયગાળા દરમિયાન વ્યક્તિ શું કરે તો કે આરામ કરે છે તો એ કવિ છે એ રાત્રિના સમય દરમિયાન સુઈ જ નથી શકતા એને નિંદર નથી આવતી શા માટે કેમ કે પોતાની પ્રિયતમની યાદ રહેતી એટલે કવિ શું કહે છે કે આઈ વિલ ફાઇન્ડ રિપોઝ રિપોઝ એટલે કે આરામ ઇન ન્યુ વેઝ નવી રીતો ફાઇન્ડ એટલે કે શોધીશ શોધવું ફાઇન્ડ એટલે કે શોધવું વિલ ફાઇન્ડ એટલે શોધીશ આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યુ વેઝ એટલે કે હું આરામ કરવાની નવી રીતો શોધીશ થો આઈ હેવન્ટ સ્લેપ્ટ ઇન ટુ ડેઝ હું બે દિવસથી સૂતો નથી છતાં પણ આજે પણ નહીં સૂ અને આરામ કરવા માટે નવી રીતો શોધીશ ઠંડી હોય ઠંડી તો ઠંડી ને આપણે આપણું શરીર ધુજતું હોય છે શું કામ તો કે આપણા હાડકાને પણ ઠંડી લાગતી હોય છે તો એ તો કવિ શું કહે છે કોસ અહીંયા કોલ નસ્ટોડિયા મતલબ એ પોતાની પ્રિયતમની યાદો પોતાની પ્રિયતમની સાથે જોડાયેલી અમુક અમુક ક્ષણો એ ક્ષણો કવિને યાદ આવે છે એટલે શું થાય છે ચિલ્સ એટલે આપણે અગાસીનો રવેશનો ભાગ ફ્રન્ટ પોર્ચ અગાસીનો રવેશનો ભાગ આઈ વિલ સીટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઈટ એટલે આખી રાત્રિ દરમિયાન અગાસીના રવેશના ભાગમાં સીટ બેઠો રહીશ વેસ્ટ ઇટ ઇન થોટ બીકોઝ વેન આઈ થિંક ઓફ યુ આઈ ડોન્ટ શો ફીલ અલોન વેસ્ટ ઇટ ઇન થોટ એટલે કે વિચાર વેસ્ટ એટલે ઊંડાણપૂર્વકના વિચાર ગળાડૂબ આપણે કહેવાય ને ગળાડૂબ એટલે ગળાડૂબ પ્રેમના વિચારો હંમેશા એ વિચારતો રહે છે પોતાની પ્રીતમ સાથે જે કઈ પણ પ્રેમ ભરેલા જે ક્ષણો છે ક્ષણો વિતાવેલા છે એ ક્ષણોનો વિચાર કરતો રહેશે શા માટે બીકોઝ કારણ કે વેન આઈ થિંક ઓફ યુ કવિ પોતાની પ્રીતમને કહે છે વેન આઈ થિંક ઓફ યુ હું જ્યારે તારી વિશે વિચારું છું ત્યારે આઈ ડોન્ટ ફીલ સો મને એટલું લાગતું નથી મતલબ કે એટલું ફીલ એટલે કે અનુભવ મને એટલું બધું એટલું અનુભવાતું નથી ત્યાર પછી જોઈએ તો એસ મેની ટાઈમ એસ આઈ બ્લિંક બ્લિંક મતલબ આંખના પલકારા મારવા એસ મેની ટાઈમ એસ આઈ બ્લિંક હું જેટલી વખત મારી આંખના પલકારા મારીશ એટલી વખત આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ થિંક એટલે વિચારવું યુ એટલે કે તારી વિશે હું જેટલી વખત મારી આંખના પલકારા મારીશ એટલી વખત હું તારી વિશે વિચારીશ આઈ વિલ થિંક ઓફ યુ હું તારી વિશે વિચારીશ કવિ પોતાની પ્રિયતમને એવું કહે છે કે હું જેટલી વખત મારી આંખના પલકારા મારીશ એટલી વખત તારી વિશે વિચારીશ હવે ત્યાર પછીનું જે આજનું જે સ્ટેન્જા જે છે આખું એ છે કવિ પોતે એક નવી જિંદગીની શરૂઆત કરી દેશે આપણે કહેતા હોય ને કે થોડુંક મોટિવેટેડ રહેવાય તો જ્યારે કવિ પોતે એક મોટિવેટેડ રહેશે ત્યારે કવિ પોતાની લાઈફ કેવી રીતે જીવશે એની વિશે વર્ણન કરેલું છે વેન વાયલેટ આઈસ ગેટ બ્રાઇટર કવિ એવું કહે છે કે જ્યારે કવિ પોતાની પ્રિયતમને કહે છે કે હું જ્યારે તારી યાદોમાંથી નીકળી જઈશ તો તારી યાદો મને ભૂલાઈ જશે ત્યારે વાયોલેટ જે મારી અત્યારે થાકેલી વાયોલેટ એટલે આમ થાય હિંસક પણ અહીંયા થાકેલી મારી થાકેલી આંખો છે કેવી કેવી થશે તો કે બ્રાઇટર ઝગમગારા મારવા મનશે ચમકવા લાગશે ને જ્યારે કોઈ પણ વ્યક્તિના મગજની અંદર માઇન્ડની અંદર ટેન્શન હોય ત્યારે વ્યક્તિની આંખો છે એમ થાકેલી હોય પણ જ્યારે વ્યક્તિને એ ટેન્શન ધીમે ધીમે મુક્ત થવા માંડે ત્યારે વ્યક્તિની આંખો શું થાય તો કે ચમકવા માંડે એટલે કે છે
When violet eyes get brighter, મારી જે થાકેલી આંખો છે એ થાકેલી આંખો કેવી થશે તો કે ધીમે ધીમે ચમકવા માંડશે. And heavy wings grow lighter. અહીંયા wings પાકો, heavy wings grow lighter. Lighter એટલે કે ઓછું વજનવાળો, એટલે અહીંયા wings મતલબ અહીંયા આપણે પોઈન્ટના ઓલાથી લઈએ તો માઇન્ડ, એટલે કે મારો માઇન્ડ છે કેવો થઈ જશે, ગ્રો લાઇટર. મારા મગજનું જે ટેન્શન છે ધીમે ધીમે કેવું થઈ જશે, જાવ ભૂલાવા માંડશે. અને મારો મગજ છે અણુઓ ફૂલ થઈ જશે. ત્યાર પછી આઈ વિલ ટેક ધ સ્કાય એન્ડ ફીલ અલાઈવ અગેન. હવે જ્યારે કોઈ પણ પક્ષી છે, પક્ષીને પોતાની પાખો જ વજનદાર લાગતી હોય તો પક્ષી એ વધુ ઊંચું ઉડી શકે નહીં. જ્યારે એની પાખો હેવી વિંગ્સ ગ્રો લાઇટર, જ્યારે એને પક્ષીને પોતાની પાખો છે ઓછી ઓછી વજનદાર લાગે તો પક્ષી શું કરી શકે, ટેસ્ટ ધ સ્કાય, આકાશનો સ્પર્શ કરી શકે. એન્ડ ફીલ અલાઈવ અગેન, ને પોતાનું ફીલ એટલે કે અનુભવવું, અલાઈવ એટલે ફરીથી, અલાઈવ અગેન ફરીથી જીવન જીવી રહ્યું હોય, ફરીથી પોતાના જીવનમાં આવી રહ્યું હોય એવું લાગે. એટલે કહે છે કે હેવી વિંગ્સ ગ્રો લાઇટર, આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઈવ અગેન, એટલે કે જ્યારે મને મારી પાંખો છે ઓછી વજનદાર લાગવા મળશે ત્યારે હું આકાશનો સ્પર્શ કરીશ ને મારું જીવન છે ફરીથી જીવન લાગતું હોય તેવું મને અનુભવ થશે. બટ એન્ડ આઈ વિલ ફોરગેટ ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ. આઈ વિલ ફોરગેટ, ફોરગેટ એટલે ભૂલી જવું. શું ભૂલી જશે, ધ વર્લ્ડ, એવી દુનિયા, ધેટ કે જે આઈ ન્યૂ. કવિ એવું કહે છે કે હું જે દુનિયા જાણું છું એ દુનિયા ભૂલી જઈશ. કઈ દુનિયા? તો કે પોતાના પ્રિયતમ સાથેની યાદો અથવા તો પોતાની પ્રિયતમ સાથે વિતાવેલી ક્ષણો, એની જે દુનિયા છે એ દુનિયા છે કવિ શું કરશે, ભૂલી જશે. અને ભૂલી જશે ત્યારે જ એ કવિની વાયોલેટ આઈસ છે એ બ્રાઇટર થશે. પોતાની જે મગજરૂપી પાંખો છે, મગજરૂપી પાંખો કેવી થશે તો કે ઓછી વજનદાર થશે. અને આ બે થશે, એક તો આંખ છે ઓછી, આંખ છે ચમકવા માંડશે, ને પાંખો છે ઓછી વજનદાર થશે, ત્યારે કવિ છે ફરીથી આકાશનો સ્પર્શ કરી શકશે. ત્યાર પછી કહે છે કે બટ પરંતુ આઈ સ્વેર આઈ વિલ નોટ ફોરગેટ યુ. કવિ એવું કહે છે કે હું તારી સાથે જે કાંઈ પણ વિતાવેલા ક્ષણો છે, તારી સાથે જે કાંઈ પણ યાદો છે, યાદો ભૂલી જઈશ. બટ પરંતુ આઈ સ્વેર હું કસમ ખાઉં છું, આઈ વોન્ટ ફોરગેટ યુ, હું તને ભૂલીશ નહીં. કોઈ પોતાની પ્રિયતમને એવું કહે છે કે તારી સાથે વિતાવેલી ક્ષણો, તારી સાથે વિતાવેલી યાદો એ બધું ભૂલી જાય, પરંતુ તને આઈ સ્વેર હું કસમ ખાઉં છું કે તને ભૂલીશ નહીં. ત્યાર પછી ઓહ ઇફ માય વોઇસ કુડ રીચ થ્રુ ધ પાસ્ટ. વોઇસ એટલે કે અવાજ, કુડ રીચ પહોંચી શકતો હોત તો થ્રુ માં ધ પાસ્ટ, કદાચ જો મારો અવાજ ભૂતકાળમાં પણ જઈ શકતો હોત તો આઈ વિલ વિસ્પર, હું તારા કાનમાંથી ધીમેથી, આઈ વિસ્પર ઇન યુઅર, હું તારા કાનમાં ધીમેથી કે ધીમેથી બોલત, શું બોલત, ઓ ડાર્લિંગ, અરે વાલી, આઈ વિશ યુ આર હિયર, હું એવું ઈચ્છું છું. વિશ એટલે કે ઈચ્છું, યુ વેર હિયર કે તું અહીંયા હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ ધોરણ 10ની ચોથી પોયમ પણ પૂર્ણ કરી નાખી છે. તો ધોરણ 10ની ટોટલ 4 પોયમ છે, 4x4 પોયમ આપણે સમજી લીધી. હવેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ધોરણ 12ની ટેક્સ્ટબુક, ત્યાર પછી ધોરણ 10ની ટેક્સ્ટબુકના જે યુનિટ બાકી છે યુનિટનો પણ આપણે ધીમે ધીમે વિડીયો અપલોડ કરવા જઈ રહ્યા છીએ. ટૂંક જ સમયમાં, આવનારા સમયમાં આપણે ધીમે ધીમે બધા વિડીયો છે અપલોડ કરશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે થેન્ક યુ.